অমৃতাশ্রী কার্তিক ভাই সামান্য রীতে তো ক্যারে নিঃশব্দ নথি যা তোমার আজ থই গেছ છો આ સાડા સાતે કદાચ પેલો પાયો રખાયો ત્યારથી હું આ સાડા સાતે સંકળાયેલો છું મનોજભાઈ ડોક્ટર આરડી વ્યાસ સાહેબ અને ડોક્ટર વિજય પટેલે જે શરૂઆત કરી છે અને નાનકડોક દાણો રોપ્યો હતો એમાંથી આજે 50 વર્ષ પછી જે વટવૃક્ષ બન્યું છે એનો હું સાક્ષી છું સાડા સાથે સંકળાયેલો હોવાનું બીજું એક કારણ એ છે કે મારા 3 સંતાનો જે અત્યારે અમેરિકા છે 3 સંતાનો આ સ્કૂલમાંથી ભણીને આગળ આવ્યા છે એનું મને ગર્વ છે વ્યાસ સાહેબે ડોક્ટર વિજય પટેલે અને મનોજભાઈએ હું તો એમ કહીશ કે પ્રાણ રહેડા છે એક જમાનામાં એક જ સ્કૂલ હતી આદર્શ સ્કૂલ નહોતી ભગવસિંહજી હાઈસ્કૂલ એક જ હતી કે જ્યાં હું 50 વર્ષ પહેલા ભણેલો ત્યાર પછી આ બધી સ્કૂલો થઈ અને ખરેખર અમારું સદભાગ્ય છે કે વ્યાસ સાહેબે મનોજભાઈ અને વિજય પટેલે જે શરૂઆત કરી એ આજે આટલા વર્ષો પછી આ કક્ષાએ પહોંચી છે શરૂઆત કરવી એ એક વાત જુદી છે સંભાળવું એક વાત જુદી છે મોટું કરવું એક વાત જુદી છે અને સંવારવું એ એનાથી પણ મોટી વાત છે આ બધું જ આ લોકોએ કર્યું આજે વડીલો નથી થોડા નિષ્ક્રિય થઈ ગયા છે આજે એનો વારસો કાર્તિકે અને તમે સૌએ સંભાળ્યો છે એ અમારા માટે બહુ આનંદની વાત છે મને જેટલો આનંદ થયો એના કરતાં મને એમ લાગે છે કે મારા સંતાનોને જ્યારે આ સીડી મોકલીશ ત્યારે એને ખૂબ જ આનંદ થશે કે એ જે નાના કચ્ચા બચ્ચાઓ અહીંયા ભણીને મોટા થયા છે એની સ્કૂલ ત્યારે આ કક્ષાએ પહોંચી છે અને આ કક્ષાએ પહોંચાડવા માટે કેટલી મહેનત કરવી પડે એ તો તમે એક નાનકડું ઘર ચલાવતા હોત ત્યારે પણ ખબર પડે છે કે કેટલી મોટી મુશ્કેલી છે એને આ કક્ષાએ પહોંચાડવું અને અનેક બાળકો મોટા થઈને એન્જિનિયર બન્યા વકીલો બન્યા ડોક્ટરો તો ઘણા બધા બન્યા એ બધા જ તમારા હંમેશા માટે ઋણી રહેશે એ મને ખબર છે આજે 50 વર્ષની ઉજવણી દરમિયાન 25 રૂમની અંદર જે જાતના પ્રોગ્રામો બન્યા જે જાતના નકશાઓ ઊભા થયા જે જાતના સાયન્ટિફિક સાધનો બાળકોએ તૈયાર કર્યા મને એમ લાગે છે કે અનબિલીવેબલ છે આના માટે મારી પાસે ખરેખર શબ્દો નથી અને કેટલી બધી મહેનત તમે લોકોએ કરી હશે અને મને ખબર છે કે છેલ્લા 1 મહિનાની અંદર આ બધું શક્ય બન્યું છે અને 1 મહિનામાં આટલું શક્ય કરવું એ અત્યંત મુશ્કેલ કામ છે એ મને બરોબર ખબર છે આજે મને મારા સંતાનોની સ્કૂલમાં આવવાનું થયું અને જૂના સંસ્મરણો તાજા થયા એનાથી વિશેષ આનંદ મને હોય જ ન શક્યો કોને કોને કેટલું અભિનંદન આપવા કોનો કેટલો આભાર માનવો એ મને ખબર નથી પણ તમારા ટ્યુનથી માંડી અને કાર્તિકભાઈ સુધીના બધાનો ખરેખર હું આભાર માનું છું બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સંસ્થા વધારે વધારે આગળ વધે અને એક તબક્કે ઇન્ટરનેશનલ સ્કૂલ સાચા અર્થમાં ઇન્ટરનેશનલ સ્કૂલનું નામ લખાવી દેવાથી પ્રશ્ન હલ નથી થતો પણ સાચા અર્થની અંદર ઇન્ટરનેશનલ સ્કૂલ બને એવી શુભેચ્છા અને પ્રાર્થના ઈશ્વર પાસે કરું છું જય હિન્દ જય ભારત